ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચલો, આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ અને મજામાં હશો. તો ચાલો, આજે આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન. તો આજે આપણે નકશાપૂર્તિ કરવાના છીએ અને તેમાં કરવાનો છે આપણે પાઠ 11મો. તો મેં તમને આગળ સમજાવી દીધું હતું, તો તમે વિડીયો તે જોઈ લેજો. તો આપણે આજે નકશાપૂર્તિમાં પાઠ 11મો કરીશું. તો ચાલો, એમાં શું છે, કઈ રીતે કરવાનો છે, બધું હું તમને સમજાવીશ આ વિડીયોમાં. તો ચાલો આપણે પાઠ 11મો જોઈ લઈએ. ચાલો, પાઠ 11મો કયો હતો? તો કે વાતાવરણની સજીવો પર અસર. આપણે એમ સમજી લઈએ ત્યાં આગળ કે વાતાવરણની સજીવો પર શું શું અસર પડે છે, કયા કયા વાયુઓ હતા એવા, કે કયા કયા પ્રવાહી હતા, અને કયા કયા પ્રકારના વાતાવરણ પણ આપણે જોયા હતા. તેમાં જલાવરણ, મૃદાવરણ, એ બધા આપણા સજીવો પર શું શું અસીમ એના પરિબળો આપણને લાગુ પડે છે, બધું આપણે પાઠમાં સમજી ગયા હતા. તો હવે આપણે ચાલો પ્રશ્ન પહેલો જોઈ લઈએ. શું છે? તો કે ક્વેશ્ચન નંબર પહેલો છે કે વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન વગેરે વાયુઓ છે. તેમાં આશરે 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 1% જેટલો અન્ય વાયુઓ હોય છે. તો વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, પાણીની વરાળ વગેરે ભળેલા હોય છે. તો નીચેની વાતાવરણમાં વાયુઓના પ્રમાણે દર્શાવતી નામનિર્દેશવાળી આકૃતિ આપી છે, તે ધ્યાનપૂર્વક અવલોકન કરો. તો ચાલો, આમાં શું આપેલું છે? તો કે વાતાવરણના મુખ્યત્વે જે વાયુઓ છે તેનો કેટલા કેટલા ટકા સમાવેશ થાય છે અને કેટલા ટકા તે પાણીમાં વરાળ સ્વરૂપે પણ નીકળે છે, ધૂળના રજકણ સ્વરૂપે નીકળે છે, તે બધું આપણને આ આકૃતિમાં દર્શાવેલું છે. તો ચાલો આપણે સમજી લઈએ કે શું રીતે આકૃતિમાં આપણને આપેલું છે. તો ચાલો, આર્ગોન છે એ 0.94% છે અને કાર્બન ડાયોક્સાઇડ 0.3%, હાઇડ્રોજન, ઓઝોન, હિલિયમ વગેરે વાયુઓ 0.01% છે. તો આ ત્રણેય વાયુઓ છે એ અન્ય વાયુઓ કેટલા છે? અન્ય વાયુઓ તો કે 0.98%. તો એ 0.98% છે અન્ય વાયુ છે, એ બધું ભેગું થઈને શેમાં આવે? તો કે આ ત્રણેય વાયુઓમાં આવે છે. અને ઓક્સિજનનો કેટલો થાય છે? તો સમાવેશ થતા 20.99%. અને નાઇટ્રોજનનો છે 78.03%. તેમાં તમે જોઈ શકો કે વધારે કયા વાયુઓનું પ્રમાણ જોવા મળે છે? તો કે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે જોવા મળે છે, 78.03%. પછી કયું જોવા મળે છે? તો કે ઓક્સિજનનું છે, પછી છે અન્ય વાયુ, અને પછી આર્ગોન, પછી એમાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન અને હિલિયમ વગેરે વાયુઓનો સમાવેશ થાય છે. તો આ રીતે આપણને આ વાયુઓના ટકાનું ટકાવારી પ્રમાણે એમાં દર્શાવેલું છે. તો તો આ જ રીતે તમારે આ ઉપરની મુજબની આકૃતિ જોઈને તમારે અહીંયા ડ્રો કરવાની છે. જો આ રીતે પહેલાં શું કરવાનું? તો કે આવું બોક્સ બનાવી નાખવાનું અહીંયા, પછી સાઈડમાં આ બોક્સ કરવાનું થશે, પછી તેનું આ વાયુઓના ટકાવારી લખી અને નામ લખી નાખવાના છે. તો એ પ્રમાણે જ અહીંયા આકૃતિ આ દોરી નાખવાની છે. શું છે? તો કે ઉપરના વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને પછી નીચેના આપેલા બોક્સમાં તેની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો આ જ આકૃતિ આપણે આગળથી જોઈ, એ જ આકૃતિ તમારે અહીંયા કમ્પ્લીટ કરવાની છે, દોરી નાખવાની છે. તો આ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. તો હવે આપણે પ્રશ્ન જોઈએ ત્રીજો. ચાલો, પ્રશ્ન નંબર 3માં શું છે? તો કે પૃથ્વીની સપાટી પરથી જેમ ઊંચે જાય તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ શું થાય? તો કે ઘટતું જાય. આ આપણે પાઠમાં સમજી ગયા હતા, જેમ જેમ ઊંચે જાય તેમ તેમ વાયુનું પ્રમાણ પણ ઘટતું જતું હોય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમીનું ઊંચે પછી, અને ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચે પછી, અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચે પછી હાજરી ઓછી જણાય છે. આ આપણે પાઠમાં સમજ્યા હતા કે ઓક્સિજન સાવ 20 કિમીથી ઉપર જાય એટલે શું કહે છે, તેનું સાવ વાયુનું પ્રમાણ ઘટી જાય. પછી ઓક્સિજન છે એ 110, પછી નાઇટ્રોજન છે 130 કિમી સુધી. તો વધારે નાઇટ્રોજન 130 કિમી સુધી તેની હાજરી દર્શાવી શકે છે. તો ચાલો આમાં જોઈએ કે નીચેની વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ આપી છે, તેનો અભ્યાસ કરો. તો ચાલો, આ તમને જોઈએ કે આમાં વાયુઓનું બધા નામ આપેલા છે અને ક્યાં સુધી કયું વાયુ જાય છે તેનું આપણને આમાં કિમી પણ લખેલી છે. તો 0 કિમી છે એટલે અન્ય વાયુ, કોઈ સામાન્ય વાયુ. પછી 20 કિમી છે એ કયો આવ્યો? તો કે કાર્બન ડાયોક્સાઇડ. એ અહીંયા સુધી જાય પછી આગળ જઈ શકે નહીં, એનું પ્રમાણ કેવું થાય, ઓછું થઈ જાય છે. પછી 110 કિમી ઉપર કયું આવે છે? તો કે ઓક્સિજન. એની ઉપર આવે છે 130 કિમીમાં નાઇટ્રોજન. તો નાઇટ્રોજન પણ 130 કિમી સુધી જાય છે, પછી તેની હાજરી પણ ઓછી થઈ જાય છે. તો ચાલો તમને સમજાઈ ગયું કઈ રીતે કયો વાયુ ક્યાં સુધી પહોંચે છે.
તો 20 કિલોમીટર કાર્બન ડાયોક્સાઇડ, 110 કિલોમીટર ઓક્સિજન અને 130 કિમી સુધી નાઇટ્રોજન. તો ચાલો આ જ રીતે તમારે આકૃતિ જોઈને, ઉપરના મુજબ જોઈને અહીંયા ડ્રો કરવાની છે. ઉપરના વાતાવરણમાં વાયુની ઊંચાઈ દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને પછી નીચે આપેલા બોક્સમાં તેની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો આ જ રીતે પહેલાં બોક્સ બનાવી નાખવાનું, વચ્ચે સર્કલ આમ કરી નાખવાનું અને પછી આ રીતે ત્રિકોણ જેવો શેપ દઈ અને આકૃતિ તમારા હોમવર્કમાં કરી નાખવાની છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 5. ચાલો પ્રશ્ન નંબર 5માં શું છે, તો કે વાતાવરણની સ્તરરચનાના 4 પેટા આવરણ છે. કયા કયા હતા? તો શોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્મા આવરણ. આપણે આવ્યું હતું ને પાઠમાં, આનું આપણને બધી આખી ડિટેલ પણ આપી દીધી, આપણે જોઈ દીધી આખી પ્રસ્તાવના કયા કયા વાતાવરણના સ્તરરચનાના અંદર પેટા આવરણ હતા. તો કે શોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્મા આવરણ. કેટલા? 4 આવરણ હતા. તેમાં ક્ષોભાવરણ શું હતું? તો કે પૃથ્વીની વીંટાળીને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને કેવું કહેવામાં આવતું? તો કે શોભાવરણ કહેવામાં આવતું. તે વિષુવવૃત્ત પર આશરે 16 કિમી અને સમશીતોષ્ણના કટિબંધના પ્રદેશોમાં 12 કિમી અને ધ્રુવો પર આશરે 8 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલું હતું. પછી સમતામ આવરણ, ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતામ આવરણ કહે છે. તે ક્ષોભ સીમાથી આશરે 50 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે. પછી છે મધ્યાવરણ, તે સમતામ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. તેમાં ઊંચાઈ પર જતાં તાપમાન શું થાય? તો કે ઘટતું જાય છે. પછી ઉષ્મા આવરણ, તે મધ્યાવરણની ઉપરના આવેલું છે અને તે 80 કિમીથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું છે. અને આ આવરણના 2 પેટા ભાગ છે. ઉષ્મા આવરણમાં પણ કેટલા 2 પેટા ભાગ પાડેલા છે? કયા કયા? તો કે આયન આવરણ અને બાહ્ય આવરણ. તો ચાલો આપણે જોઈ લઈએ કે આમાં આપણને આકૃતિમાં શું આપેલું છે, કઈ રીતે. નીચે વાતાવરણની સ્તરચનાને નામ નિર્દેશવાળી આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. તો તમને વાતાવરણની આખી સંરચના આપેલી છે. ચલો શું ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો કે શોભાવરણ શું આવે? પહેલાં પેલું કયું હતું? શોભાવરણ હતું ને, શોભાવરણ. પછી સપ્તામ આવરણ, મધ્ય આવરણ, મધ્ય સીમા એટલે કે અને બાહ્ય આવરણ. એ ક્યાં સુધી હોય? તો કે સુપર સુધી. તેમાં શોભ મંડળ જ્યાંથી ચાલુ થાય તો ત્યાંથી 10 થી 20 કિમી, પછી 20 થી 30 કિમી. કયું હતું? 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 10-10 સેમીનું બધામાં શું છે, ગેપ છે. તો કે શોભ મંડળ અને શોભ સીમા ચાલુ થાય ત્યાં શું આવે? તો કે માઉન્ટ એવરેસ્ટ અને ઓઝોનનો આખો વાયુ અહીંયા જોવા મળે છે. પછી સમતાપ આવરણથી શોભ મંડળ વચ્ચે વિમાન છે, આકાશમાં ઉડતું હોય ને ત્યાં સુધી સમતામ આવરણ હોય. પછી આકાશથી ઉપરથી સ્ટાર્ટ થઈ જાય મધ્ય આવરણ એટલે વચ્ચેના ભાગમાં, અને એની ઉપર થઈ જાય તો કે બાહ્ય આવરણ. જ્યાં સુધી આપણે વિમાન કહીએ ને, વિમાન કેટલું ઉપર ચાલતું હોય, માઉન્ટેન એવરેસ્ટ કેટલા બધા મોટા મોટા હોય ને, તે એ ક્યાં હોવું જોઈએ? તો કે શોભ સીમા સુધી. પછી શોભ મંડળથી સમતાપ આવરણ ચાલુ થાય, બે વચ્ચેનો જીડી ગેપ હોય ને ત્યાં વિમાન એટલે કે આકાશ વચ્ચે ચાલતું હોય ત્યાં સુધીનું આ આવરણ હોય સમતાપ આવરણ, અને પછી ચાલુ થઈ જાય બાહ્ય અને મધ્ય આવરણ. તો આ રીતે આ બધા આવરણમાં આપણને કિમી આપેલી છે કે ઊંચાઈ અને કિમી કેટલી છે તેની. તો આપણે જોઈ લીધું કે કયા આવરણમાં કેટલું વાયુ, કે ટકાવારીનું પ્રમાણ, કે કિમીનું પ્રમાણ જોવા મળે છે, સોરી. તો ચાલો હવે આપણે જોઈ લઈએ. તમારે આ જ રીતે પેજ નંબર 24 ઉપર આકૃતિ દોરવાની રહેશે. તો જો પાના નંબર 23 પર વાતાવરણની સ્તરરચનાની નામ નિર્દેશવાળી આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો એ પછી નીચે આપેલા બોક્સમાં તેની આકૃતિ દોરો અને નામ લખો. તો આજ જે આપણે આકૃતિ મેં તમને આગળ સમજાવી ને, ઓલી આવડિયાવાળી આવડિયા, એ જ આકૃતિ તમારે દોરવાની રહેશે પેજ નંબર 24 ઉપર. તો આ જ આકૃતિ તમે અહીંયા દોરી નાખજો. અને આ 1, 2 આપણે 3 આકૃતિ સમજી ગયા. તો એ ત્રણેય આકૃતિ તમારે વ્યવસ્થિત બુકમાં લખી એના નામ, કિમી, ટકાવારી જે આવતું હોય કરી અને એકદમ વ્યવસ્થિત દોરી નાખવાની છે અને કમ્પ્લીટ કરવાનું છે. ચાલો પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 7માં શું છે. તો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેને ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો. તો ચાલો, વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા 1% છે? તો કે 21%.
ઓક્સિજન વાયુ પૃથ્વીની સપાટી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? તો કે 110. ઓક્સિજન વાયુની મેં આપણે આગળ જોયું ને કેટલી હતી, તો કે 110. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની પૃથ્વીની સપાટી પર આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? 20. પૃથ્વીના વીંટાળીને આવેલા આવરણના પ્રથમ આવરણને શું કહે છે? શોભાવરણ. એ હમણાં જ આપણે આગળ સમજી ગયા. શોભાવરણના ધ્રુવો પર આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું હોય? તો કે 8 કિમી સુધી. ચાલો આ વિકલ્પ મેં તમને આમાં બધાના ABCDમાં લખી નાખ્યા છે, તો તમે તમારી નકશાપૂર્તિમાં આ જ રીતે બધું લખી નાખજો. ચાલો છઠ્ઠો વિકલ્પ, શોભાવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈ આશરે કેટલા સેલ્સિયમના દરે તાપમાન ઘટે છે? તો કે 6.5 સેલ્સિયમ. શોભ સીમાથી આશરે 50 કિલોમીટરની સુધીના ઊંચાઈ સુધીના આવરણે કયું વિસ્તરેલું આવરણ હોય છે? તો કે સમતાપ આવરણ. સમતાપ આવરણની ઉપરના આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના આવરણ ભાગને શું કહેવામાં આવે છે? તો કે મધ્ય આવરણ. કયું આવે? મધ્ય આવરણ. ચાલો પછી કેટલામાં આપણે આવ્યા, તો કે 9મો. હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? તો કે એને કહેવાય તાપમાન. સી. તાપમાનના વિતરણને અસર કરતું પરિબળ કયું છે? સૂર્યઘાત. એ. વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? ક્યાં હોય? તો કે સમુદ્રની સપાટી પર. કયા પવનનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે? મોસમી પવનમાં. મોસમ પ્રમાણે બદલાય, ઋતુ જેમ બદલાય તેમ પવન પણ બદલાય જાય. એ. નીચેના પૈકી કયો દેશ મોસમી પવનનો દેશ છે? ડી. ભારત. આપણો દેશ કેવો છે? મોસમી પવનનો દેશ છે. કારણ કે શિયાળો, ઉનાળો, ચોમાસું જેમ ઋતુ બદલાય તેમ પવન પણ બદલાય જાય. શિયાળો હોય તો કેવો ગરમ બપોરે તડકો થઈ જાય એટલે પવન કેવું કાંઈ ના હોય. પછી ઉનાળામાં પવન અલગ આવે, ઠંડુ આવે ઘણીવાર, ગરમી જેવું ગરમી થતી હોય તો પવન જ ના હોય. ચોમાસામાં એ રીતનું થાય તો આપણો દેશ છે મોસમી પવન. નીચેના પૈકી 14મો, નીચેના પૈકી કયા પવનનો સ્થાનિક પવનો કહે છે? તો કે દરિયાઈ અને જમીનની લહેરોવાળો. બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં શું ઉમેરાય છે? ભેજ. પર્વતીય ક્ષેત્રના લોકોના મુખ્ય ખોરાક શું છે? મકાઈ. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય બારેમાં લીલા જંગલો જોવા મળે છે? ડી. અંદમાન અને નિકોબારમાં. ઉષ્ણકટિબંધમાં ખરાવ જંગલોનું કયા જંગલો પણ કહે છે? તો કે પાનખર. ખરાવ જંગલોને આપણે નામ આવી ગયું, મેં કીધું વળતું તમને આ વિકલ્પમાં પણ પૂછાઈ શકે. પાનખર. સી. કયું વૃક્ષ ઉષ્ણકટિબંધીય ખરાવ પાનખર જંગલોનું વૃક્ષ છે? તો કે એમાં આવશે દેવદાર. સોરી, સીસમ. સી આવશે. હાથી અને એક સિંગી ગેંડા કયા જંગલોમાં જોવા મળે છે? તો કે સમતીતોષ્ણ બારેમાસ લીલા જંગલમાં. ચાલો હવે આપણે પેજ નંબર 25 થઈ ગયો હોય જોઈએ 26મો પેજ નંબર. અંજીર, ઓલીવ એટલે કે જૈતુન, દ્રાક્ષ વગેરે ફળો કયા પ્રદેશોમાં જોવા મળે છે? તો કે ભૂમધ્ય સાગરની નજીક પ્રદેશોમાં. બી. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં આવેલું સવાનનું ઘાસનું વિશ્વવિખ્યાત મેદાન કયા ખંડમાં આવેલું છે? આફ્રિકામાં. એ. ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે? તો કે કચ્છના નાના રણમાં. સી. ભારતમાં પશ્ચિમની બકરી ક્યાં જોવા મળે છે? એ. કાશ્મીરમાં. તો આ રીતે વિકલ્પ થઈ ગયા, 24 વિકલ્પ હતા. હવે પ્રશ્ન નંબર 8મો, યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ખાલી જગ્યા તત્વો આવેલા છે. ઘન. વાતાવરણમાં નાઇટ્રોજનનું વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? 78%. શોભાવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈ આશરે કેટલા સેલ્સિયમના દરે તાપમાન ઘટે છે? તો કે 6.5 સેલ્સિયમ. પૃથ્વીના વીંટાળીને આવેલા આવરણને પ્રથમ આવરણને કયું કહેવામાં આવે છે? શોભાવરણ. 5મી. ખાલી જગ્યા વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો શોષી લે છે. ઓઝોન. ઓઝોન કોણ શોષી લે? ઓઝોન. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના આવરણના ભાગને ખાલી જગ્યા કહે છે? મધ્ય આવરણ. રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા આવરણને આભારી છે? તો કે આયનના આવરણને. ખાલી જગ્યા એટલે કે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. હવામાન. 9મો. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? દિલ્હીમાં. 10મું. ખાલી જગ્યાનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે. સૂર્યઘાત.
અગિયારમું, ખાલી જગ્યામાં ગામડા કરતાં વધુ તાપમાન અનુભવાય છે, તો કે શહેરોમાં વધારે અનુભવાય. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણનું દબાણ કેવું થઈ જાય? ઘટી જાય. તેરમો, ધ્રુવો તરફથી ધ્રુવો વૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનને ખાલી જગ્યા કહે છે. ચલો, તેમાં આવશે અત્યંત ઠંડા હોય છે. ચલો પછી શું છે, તો કે 14મું, ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો ખાલી જગ્યા કહેવામાં આવે છે. કેવા કહેવામાં આવે? તો મોસમી પવનો. 15મું, શિયાળામાં મોસમી પવનો ખાલી જગ્યા દિશામાં દીવાય છે. ઈયા ઈશાન, ઈશાન દિશામાં દીવું. ચલો 16મું, દરિયાઈ અને જમીનની લહેરો એ ખાલી જગ્યા પવનો છે, સ્થાનિક પવનો. વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા ખાલી જગ્યા હોય છે, તો કે તીવ્ર ઢોળાવવાળા. મોસમી, સોરી 18મું, મેદાનની પ્રદેશના લોકોનું મુખ્ય ખોરાક કયો છે? ઘઉં. ચલો પછી 18, પછી 19મી, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને ખાલી જગ્યા જંગલો પણ કહેવામાં આવે છે. કેવા કહેવામાં આવે? તો કે પાનખર. ખાલી જગ્યા પ્રાણી ગુજરાતમાં કચ્છના નાના રણમાં જોવા મળે છે, ઘુડખર. પશ્ચિમની બકરી ખાલી જગ્યામાં જોવા મળે છે, તો કે પશ્ચિમની બકરી ક્યાં જોવા મળે? ભારતમાં જોવા મળે છે. ચલો પ્રશ્ન નંબર 9મો, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખાલી જગ્યા, સોરી, સાચાની નિશાની કરવાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. તો પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા ઘટ બનતી જાય છે, તો કે ખોટું, ઘટ ન થાય, ઘટતી જાય. પૃથ્વીની વિંટાળીના આવેલા આ વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભાવરણ કહે છે, સાચું. 3મું, ઓક્સિજનના વાયુના સૂર્યના અત્યંત ગરમ પારઝામલી કિરણોનું શોષણ કરે છે, સાચું. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને સમતાપ સીમા કહે છે, ના, ખોટું. સમતાપ આવરણના જેટ વિમાનનો વિના અવરોધે ઝડપી ઉડી શકે છે, તો કે સાચું. આવી બધું ને આમાં પિક્ચરમાં હતું, આગળ આપણે આકૃતિ જોઈ એમાં જ વિમાન ક્યાં હતું? તો કે સમતાપ આવરણ સુધી. 6મું, પૃથ્વીના રેડિયો પ્રસારણના વાતાવરણના મધ્ય આવરણને આભારી છે, ખોટું. કયું હતું? તો કે આયના આવરણ. દેશનું પર્યાવરણનું ખાતું હવામાન સમાચાર પ્રસારિત છે, ખોટું. ભારતમાં હવામાન ખાતાની કચેરી મુંબઈમાં આવેલી છે, ખોટું. ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં આવેલી છે. 9મું, સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ થાય છે, ખોટું. શું આવશે તેમાં? ખોટું. ચાલો 10મામાં આવશે, સાચું. જો તાપમાન વધી જાય તો શું થાય? તો કે ખેતી બધી બળી જાય, એટલે ઉગી શકે નહીં, તો આમાં આવશે સાચું. પછી શું છે? તો કે ગામડા કરતાં, 11મું, ગામડા કરતાં શહેરમાં ઓછું તાપમાન અનુભવાય છે, ના, ગામડા કરતાં વધુ હોય. 12મું, લડાખના લોકો ગરમ ઊની કપડાં પહેરે છે, સાચું. દક્ષિણ ભારતમાં લોકો સુતરાઉ અને ખુલતા વસ્ત્ર પહેરે છે, સાચું. 14મું, દરિયાઈ લહેરો અને જમીનની લહેરો કાયમી પવન છે, ના, ખોટું. લુ અને શીતલ લહેર એ સ્થાનિક અને દૈનિક પવનો છે, તો કે સાચું. સત્તરમો, ભૂમધ્ય સાગર નજીકના, સોરી 16મો, કાયમી પવનો બારેમાસ નિશ્ચિત દિશામાં વહે છે, સાચું. ભૂમધ્ય સાગર નજીકના દેશોમાંથી ખટાશવાળા ફળો થાય છે, સાચું. સવાનનું વિશ્વભરમાં પ્રખ્યાત ઘાસનું મેદાન એશિયામાં આવેલું છે, ખોટું. ઘુડખર પ્રાણી કચ્છના મોટા રણમાં જોવા મળે છે, ના, કયા રણમાં હતું? તો કે નાના રણમાં જોવા મળે છે ઘુડખર. અહીંયા સુરખાબ આવે, સુરખા પક્ષીઓ કચ્છના મોટા રણમાં કાદવ કીચવવાળા વિસ્તારમાં જોવા મળે છે, તો કે સાચું. પેજ નંબર 28 અને પ્રશ્ન નંબર 10મો. ચલો ખરા ખોટા પૂરા થઈ ગયા, હવે પ્રશ્ન નંબર 10મો, બંધ બેસતા જોડકા જળ ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમાંક લખો. ચલો વિભાગ એ આપેલો છે, વિભાગ બ અને ઉત્તર લખવાનો છે. આ વાંચી અને આમાંથી જવાબ સાચો ગોતી અને નંબર અહીંયા લખવાનો છે. તો ક્ષોભાવરણ, ક્ષોભાવરણ છે શું છે? તો કે વાતાવરણના તોફાનોનો અનુભવાય છે. 5મો, સમતાપ આવરણમાં શું આવશે? 4થું, અહીં ઋતુઓ થતી નથી. 4, ઉષ્મા આવરણમાં અહીં હવા અતિશય પાતળી હોય છે. 2, બાહ્ય આવરણમાં તે આયન આવરણની ઉપરનું આવરણ છે. 1, તો
આ રીતે આ એ વિભાગનું થઈ ગયું. હવે બીજું છે વિભાગ અ અને વિભાગ બ અને ઉત્તર. વ્યાપારી પવન, વ્યાપારી પવનો કેવા કહેવાય? તો કે કાયમી પવનો. બીજું કાયમી પવનો એ કેવા કહેવાય? તો કે પશ્ચિમીયા પવનો. મોસમી પવનો ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો. અને દરિયાઈ અને જમીનની લહેરો કેવી? તો કે દૈનિક કે સ્થાનિક પવનો. ચાલો આ રીતે ઝોડકા પૂરા એ તમે બુકમાં લખી નાખજો નકશાપૂર્તિમાં. પછી જોઈએ પ્રશ્ન નંબર 11માં. નીચેના પ્રશ્નના ઉત્તર એક બે શબ્દમાં લખવાના છે. થોડાક અક્ષર નાના કરજો એટલે થોડુંક વ્યવસ્થિત સમય જાય. તો કે પહેલો પ્રશ્ન શું છે? તો કે પૃથ્વી શામાંથી છૂટી પડી છે તેવું મનાય છે? તો કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડે છે. બીજો પૃથ્વીની ચારે બાજુ વીંટાળીને આવેલા હવાના આવરણને શું કહે છે? તો કે પૃથ્વીના ચારે બાજુના આવરણને વાતાવરણ કહે છે. તેરમો ચોથું ને ત્રીજું, શાના વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિ અસ્તિત્વમાં અશક્ય છે? તો કે વાતાવરણ વિના. 130 કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં કયા વાયુઓનું પ્રમાણ વધુ હોય છે? તો કે એની વધુ હોય જ નહીં, આપણે લખશું કે 130 કિમીની ઊંચાઈ સુધીનું નાઇટ્રોજન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે, એ જ વધારે જોવા મળે છે. શોભાવરણનું વિષવૃત પર આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે? 16 કિલોમીટર. શોભાવરણનું ધ્રુવ પર આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું હોય? ધ્રુવો પર 8 કિલોમીટર અને વિષવૃત પર 16 કિલોમીટર. આ રીતે યાદ રાખી શકાય. સાતમો પ્રશ્ન, જીવસૃષ્ટિ માટે કયું આવરણ ખૂબ જ મહત્વનું છે? તો કે જીવસૃષ્ટિઓ માટે શોભ આવરણ ખૂબ જ જરૂરી છે. સંતાપ આવરણના આશરે 15-35 કિમીની ઊંચાઈએ કયા વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો કે સંતાપ આવરણમાં આશરે 15-35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. નવમો પ્રશ્ન, કયો વાયુ સૂર્યના અત્યંત ગરમ એટલે કે પારજામલી કિરણ અલ્ટ્રાવાયોલેટ રાઇઝનું શોષણ કરે છે? તેમાં આવશે ઓઝોન વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજામલીનું શોષણ કરે છે. દસમો, કયું આવરણ રેડિયો પ્રસારણ માટે મહત્વનું છે? રેડિયો પ્રસારણ માટે આયનના આવરણ મહત્વનું છે. અગિયારમો પ્રશ્ન, હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? તો કે હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે. તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ કયું છે? તો કે સૂર્યઘાત તાપમાનના અસર કરતું મહત્વનું પરિબળ છે. પછી છે તેરમો પ્રશ્ન, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને કયા જંગલો પણ કહેવામાં આવે છે? તો કે તેને ખરાવ જંગલો અને પાનખર જંગલો પણ કહેવામાં આવે છે. ચૌદમો, રણપ્રદેશની આબોહવા કેવી હોય છે? તો કે રણપ્રદેશની આબોહવા ગરમ હોય છે. પંદરમો, કચ્છના નાના રણમાં કયું પ્રાણી પ્રખ્યાત જોવા મળે છે? તો કે કચ્છના નાના રણમાં ઘુડખર પ્રાણી પ્રખ્યાત છે. તો આ રીતે આપણો પાઠ 11મો નકશાપૂર્તિમાં સમાપ્ત થઈ ગયો છે. તો તમે પ્રશ્ન 1-11 સુધીમાં નકશાપૂર્તિમાં પૂરું કરી લેજો. અને એકવાર આ બધું મેં સમજાવ્યું અંદર વિડીયોમાં એ બધું જોઈ લેજો એકવાર આખો વિડીયો, એટલે તમને અંદાજ આવી જાય કે કઈ રીતે એમાં શું લખવાનું છે એ બધું. તો આ રીતે આપણો પાઠ અહીંયા આ પૂરો થઈ ગયો છે. તો તમે તમારી સામાજિક વિજ્ઞાનની નકશાપૂર્તિમાં આ પાઠ આખો લખી લેજો અને એકવાર સમજી લેજો. ચાલો, થેન્ક યુ.